નમસ્કાર, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતેથી હું મિત્તલ ઓડેદરા. અમારા પ્રોજેક્ટ વિકલાંગ બાળકો માટેની યોજનાઓમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રોજેક્ટના માર્ગદર્શક એમ વી વેકરિયા સર તથા પ્રેરક એસ જે ડુમરાડિયા સરના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના પ્રયોજક કુછડિયા રૂપીબેન, ઉડેદરા મિત્તલબેન, બોરસિયા બીનાબેન તથા વાઢિયા શીતલબેન છે. તો શરૂ કરીએ વિકલાંગ બાળકો માટેની વિવિધ યોજનાઓ વિશેની માહિતી. વિકલાંગ બાળકો માટેની યોજનાઓ પ્રસ્તાવના પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં વિકલાંગ બાળકોના વિકાસ માટે લંબાયેલો એક હાથ વધુ સારો છે. ગુજરાત સરકાર અને ભારત સરકારે સમાજના દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેમાં સમયાંતરે વધુ ઉદારતા બતાવી વધુ લોકોને આવરી લીધા છે. વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે, જે નીચે મુજબ છે. પ્રથમ, પંગુ મિત્ર દ્વારા ગુજરાતના 33 વિકલાંગ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ. હાયર સેકન્ડરી પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર અને બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિકલાંગોના વિકાસ માટેના મેગેઝિન પંગુ મિત્ર દ્વારા અમદાવાદના સેવાભાવી શેઠ શ્રી પારસ પંડિતના સહયોગથી 2008-09 વર્ષથી સ્કોલરશિપ આપવામાં આવે છે. તેની શરતો નીચે મુજબ છે. પ્રથમ, વિકલાંગ વિદ્યાર્થીએ HSC કે યુનિવર્સિટીની પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. બીજું, વિકલાંગ વિદ્યાર્થીના કુટુંબની કુલ આવક ₹1,00,000 કે તેથી ઓછી હોવી જોઈએ. તે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મોકલવાનું રહેશે. ત્રીજું, વિદ્યાર્થી ઓછામાં ઓછી 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતો હોવો જોઈએ, તેમજ તે બાબતની નિયત મેડિકલ સર્ટિફિકેટ મોકલવાનું રહેશે. ચોથું, જે તે અભ્યાસક્રમની ટ્યુશન ફીની રકમની મર્યાદામાં સ્કોલરશિપ મળવાપાત્ર થશે. SSC તેમજ LSCમાં રાજ્યમાં પ્રથમ 3 ક્રમ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિદ્યાર્થીઓને પંગુ મિત્ર એવોર્ડ. SSC તેમજ LSCની પરીક્ષાઓમાં ગુજરાતભરના વિકલાંગ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોમાંથી પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનારને પંગુ મિત્ર મેગેઝિન દ્વારા પંગુ મિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવે છે, જેમાં અનુક્રમે ₹5,000, ₹3,000 અને ₹2,000 રોકડ રકમ તેમજ સીલ અને પ્રમાણપત્ર આપી જાહેર સમારંભમાં સન્માન કરવામાં આવે છે. બીજી યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસએબિલિટી પેન્શન સ્કીમ સંત સુરદાસ યોજના. લાભ કોને મળવાપાત્ર થાય છે? પ્રથમ, અરજદારની ઉંમર 79 વર્ષ કરતાં ઓછી વયજૂથની હોવી જોઈએ. બીજું, 80% કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિને અથવા જે કૃત્રિમ અંગથી પણ સ્વતંત્ર રીતે હલનચલન કે હરીફરી શકતા નથી તેવા વિકલાંગને કે જે 10 વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોવા જોઈએ. ત્રીજું, વિકલાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ. ચોથું, રાજ્ય સરકાર શ્રી તરફથી આપવામાં આવતું વિકલાંગ ઓળખ કાર્ડ ધરાવતા હોવા જોઈએ. લાભ શું મળે? પ્રથમ, 0-17 વર્ષથી નીચેના વિકલાંગ વ્યક્તિને માસિક ₹400. બીજું, 18-79 વર્ષની વયજૂથના વિકલાંગ વ્યક્તિને માસિક ₹600. ત્રીજું, અરજદારને સહાય મની ઓર્ડર મારફતે રહેઠાણના સરનામે મોકલવામાં આવે છે, તેમજ 18-79 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સહાયની રકમ તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. અરજીપત્ર સાથે સામેલ કરવાના પુરાવા. પ્રથમ, વિકલાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષની નકલ. બીજું, ઉંમરનો દાખલો. ત્રીજું, BPL યાદી નંબર તથા રેશન કાર્ડની ઝેરોક્ષની નકલ. સહાય ક્યારે બંધ થાય? અરજદારની ઉંમર 79 વર્ષ પૂર્ણ થતા તથા અરજદાર તેમજ તેમના કુટુંબની વાર્ષિક આવક
નિયત આવક કરતાં વધુ થાય ત્યારે સહાય બંધ થાય છે. ત્રીજી યોજના, અનાથ બાળકોને માસિક રૂપિયા 3000ની સહાયની યોજના. ગુજરાતમાં વસતા 0-18 વર્ષની ઉંમરના તમામ જ્ઞાતિના અનાથ બાળકો કે જેના માતા પિતા હયાત નથી, અવસાન પામ્યા છે, તેવા બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાને બદલે કુટુંબમાં રાખી પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વ્યક્તિના રૂપે વિકાસ થઈ શકે તે દ્રષ્ટિએ પાલક માતા પિતાની યોજના સરકારે અમલમાં મૂકી છે. અને અનાથ બાળકની સારસંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂપિયા 3000ની સહાય 2016થી આપવાનું નક્કી કર્યું છે. અગાઉ આ સહાય દર મહિને રૂપિયા 1000 આપવામાં આવતી હતી, જેમાં 2000નો વધારો 2016થી કરવામાં આવેલ છે. પાલક માતા પિતાની વાર્ષિક આવક. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂપિયા 27000થી વધુ તેમજ શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂપિયા 36000થી વધુ હશે તેવા પાલક માતા પિતા અરજી કરવાને પાત્ર થાય છે. આ યોજના અંગેની વધુ વિગતો તેમની વેબસાઇટ www.sie.gujarat.government.in પરથી મળી રહેશે. અનાથ બાળક અભ્યાસ બંધ કરે અથવા છોડી દે અથવા રાજ્ય કે કેન્દ્રની આવી જ કોઈ યોજનાનો લાભ મેળવતા હોય તો આ સહાય બંધ કરવામાં આવશે. હવે પછીની યોજનાઓ અંગેની માહિતી બોરસિયા બીનાબેન જણાવશે. નમસ્કાર. હવે પછીની ચોથી યોજના, સરકારી નોકરીઓમાં 3% અનામત જગ્યાઓ. વિકલાંગો માટે 3% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નીચેની વિકલાંગતા ધરાવનાર માટે પ્રત્યેક કેટેગરીવાર 1% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. પહેલું છે અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ ધરાવનાર વ્યક્તિઓ. બીજું છે શ્રવણની ખામી ધરાવનાર. ત્રીજું છે હલનચલન વિકલાંગતા અથવા મગજનો લકવો ધરાવનાર. વિકલાંગતાની દરેક કેટેગરીને નીચે મુજબ 4 જૂથમાં વહેંચવામાં આવેલ છે. એ માઇલ્ડ લેસ ધેન 40% ઓફ ડિસેબિલિટી, બીજું છે મોડરેટ 40% એન્ડ અબુ ડિસેબિલિટી, સી સેવર 75% એન્ડ અબુ ડિસેબિલિટી, અને ડી પ્રોફાઉન્ડ 100% એટલે કે સંપૂર્ણપણે વિકલાંગતા ધરાવનાર. ભારત સરકારના ધારા હેઠળ અનામતનો લાભ છૂટછાટ મેળવવા વિકલાંગતાની ઓછામાં ઓછી માત્રા 40% નક્કી કરવામાં આવી છે. ઉપર એ આગળ દર્શાવેલ માઇલ્ડ લેસ ધેન 40% ઓફ ડિસેબિલિટીમાં આવતી વ્યક્તિ આ કાયદા હેઠળ અનામતનો લાભ કે છૂટછાટ મેળવવા પાત્ર થશે નહીં, જ્યારે ઉપર બી સી અને ડી આગળ દર્શાવેલ કેટેગરીમાં આવતી વ્યક્તિ આ કાયદા હેઠળની અનામતનો લાભ છૂટછાટ મેળવવા પાત્ર થશે. આ ઠરાવ રાજ્ય પંચાયત સેવા તેમજ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશનો, જાહેર સાહસો, વૈધાનિક સંસ્થાઓ, શાળા મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયો, સરકાર પાસેથી ગ્રાન્ટ લોન આર્થિક સહાય મેળવતી તમામ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, મ્યુનિસિપાલિટીઓ અને નગરપાલિકાઓની સેવાઓને પણ લાગુ પડે છે, એટલે તેમણે પણ આમનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. હવે પછીની પાંચમી યોજના, સ્પર્ધાત્મક પરીક્ષા ફી તથા ફોર્મ ફીમાંથી મુક્તિ. પહેલું, રાજ્ય સરકાર તરફથી મળતી મુક્તિ. શારીરિક વિકલાંગતા ધરાવતા ઉમેદવારોને રાજ્ય સરકારની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અથવા સેવા કે જગ્યા પર પસંદગી માટે નિયત કરવામાં આવેલ પરીક્ષા ફી તથા અરજીપત્રક માટેની ફીમાં 5% રાહત આપવાનું નક્કી કરેલ છે. બીજું છે કેન્દ્ર સરકાર તરફથી મળતી મુક્તિ. કેન્દ્ર સરકારે શારીરિક વિકલાંગ ઉમેદવારોને એ અને બી વિભાગના હોદ્દાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે લેવાતી અરજી ફી અને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની સ્પર્ધાત્મક પરીક્ષામાં અને શૈક્ષણિક પરીક્ષાઓમાં અંધ વિદ્યાર્થીઓને વધારાની 30 મિનિટ આપવામાં આવે છે. અંધ વ્યક્તિ તથા જાતે લખી ન શકે તેવા ઉમેદવારોને પરીક્ષા માટે લહિયાની સગવડ પણ કરવામાં આવે છે.
ત્યારબાદ છઠ્ઠી યોજના, 100થી વધુ કારીગર ધરાવતા કારખાના મિલોમાં વિકલાંગો માટે અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે. ગુજરાત વિકલાંગ વ્યક્તિ કારખાનામાં રોજગારી કાયદો 1982 હેઠળ 100થી વધુ સંખ્યામાં કામદારો ધરાવતા કારખાનામાં વિકલાંગો માટે 1% અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે પછીની યોજનાઓ અંગેની માહિતી કુછડિયા રૂપીબેન જણાવશે. નમસ્કાર. સાતમી યોજના છે સર્વ શિક્ષા અભિયાન મિશન IDB. સર્વ શિક્ષા મિશન અભિયાન અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાતવાળા વિકલાંગ બાળકોની કામગીરીની વિગતો. સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 6-14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત, ફરજિયાત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનું છે. આ માટે આપની આસપાસના વિસ્તારમાં શાળામાં કદી ન ગયેલ, શાળામાંથી ધોરણ 8 પૂર્ણ કર્યા સિવાય શાળા છોડી ગયેલ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને શિક્ષણ પૂરું પાડવાનું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો નીચે મુજબ છે. સર્વ દર વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની ઓળખ માટે શાળા કક્ષાએથી શાળા વ્યવસ્થાપન સમિતિ, સ્થાનિક તંત્ર અને તાલુકા કક્ષાના પ્રોજેક્ટ સ્ટાફ દ્વારા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની ઓળખ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓક્ટોબરની સ્થિતિએ ડાયસ ડેટા પણ એકત્રિત કરવામાં આવે છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની વિગતો આવે છે. શાળા પ્રવેશ સર્વેમાં ઓળખ થયેલ શાળાનો વિશિષ્ટ જરૂરિયાતવાળા તમામ બાળકોની પ્રવેશોત્સવ દરમિયાન વય કક્ષા મુજબના પોરણમાં નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ પુસ્તકો, ટ્રાન્સપોર્ટ, રિસોર્સ રૂમ, સાધન સહાય, વાલી, SMC મીટિંગ વગેરે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના વિકાસ માટે જરૂરી એવા તમામ વિષયોની તાલીમ આપવામાં આવે છે. શિક્ષક તાલીમ, કરેક્ટિવ સર્જરી તથા વિશિષ્ટ દિવસની ઉજવણી વિશિષ્ટ જરૂરિયાતવાળા ધોરણ 1-8 બાળકોનું સમાવેશન વધે તે માટે તાલુકા કક્ષાએ આ બધા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 8 નંબરની યોજના શૈક્ષણિક સંસ્થાઓમાં વિકલાંગો માટે પ્રવેશમાં 3% બેઠકો અનામત. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નીચે પ્રમાણેની વિકલાંગતા અનુસાર પ્રત્યેકની 1-1% લેખે કુલ 3% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. પહેલી, અંધત્વ અથવા અલ્પદ્રષ્ટિ. બીજી, મૂકબધિરની ખામી. ત્રીજી, અસ્થિ વિષયક અથવા વિકભોગ અથવા મગજનો લકવો. ભારત સરકારના ધારાને અનુરૂપ હવે શારીરિક ક્ષતિ 3 પ્રકારમાં વહેંચી તેની વ્યાખ્યા કરવામાં આવી છે, જેમાં 1 કેટેગરીનો વિકલાંગ ઉમેદવાર ન મળે અને અન્ય કેટેગરીનો વિકલાંગ ઉમેદવાર મળે છે, જે ઉમેદવારોની વિકલાંગતા તેમના સમગ્ર અભ્યાસકાળ દરમિયાન શૈક્ષણિક કામગીરી માટે અવરોધક બને તેમ ન હોય તેવા ઉમેદવારથી જગ્યા ભરી શકાય. આમ કુલ 3% મર્યાદામાં રહીને 1 કેટેગરીની અનામતને બીજી કેટેગરીની અનામતમાં અરસપરસ અદલાબદલીથી ભરી શકાશે. આ રીતે અનામતની ઇન્ટરચેન્જિબિલિટી વિકલાંગ માટે પ્રવેશમાં 3% પ્રતિનિધિત્વ કામ જળવાઈ રહે. આ અંગેની સ્વયં સ્પષ્ટ વિનંતીથી આશ્રમ શાળાઓમાં પણ 3% જગ્યાઓ અનુસૂચિત જનજાતિના વિકલાંગો માટે અનામત રાખવા આદિજાતિ વિકાસ વિભાગે આ ઠરાવની જોગવાઈ કરી છે. હવે પછીની યોજના 9, પ્રત્યેક વિકલાંગ બાળકને 18 વર્ષનું થાય ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ. વિકલાંગ ધારો 1995 અમલના અનુસંધાને રાજ્યની સામાન્ય પ્રાથમિક, માધ્યમિક અને અવૈધિક શિક્ષણ આપતી શાળાઓ વિકલાંગ ધારાની કલમ 26ની પેટા કલમ 2 મુજબ પ્રત્યેક વિકલાંગ બાળકને 18 વર્ષનું થાય ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ મેળવવાની સરકારની મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદની યોજનાઓ વાઢિયા શીતલબેન જણાવશે. નમસ્કાર. 10મી યોજના દ્રષ્ટિહીન તથા હાથ કપાયેલ વિકલાંગ પરીક્ષાર્થીને લહિયાની મદદ અથવા નિર્ધારિત સમય કરતાં 30 મિનિટનો વધુ સમય. અંધત્વ ધરાવતા, શારીરિક અપંગતા ધરાવતા, ચામડીની બીમારીવાળા, કેન્સર, થેલેસીમિયા કે અન્ય કોઈ કારણસર લખવાને અસમર્થ હોય તેવા ઉમેદવારને લહિયાની સેવા જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી કેન્દ્ર સંચાલકે તબીબી અધિકારીનું પ્રમાણપત્ર આપ્યાથી પૂરી પાડવાની રહેશે. જે ઉમેદવારો માટે લહિયાની વ્યવસ્થા થઈ હોય તેના માટે નિયત કરેલા કેન્દ્ર અને ખંડમાં પરીક્ષા આપવાની રહેશે. લહિયાની સેવા લેનાર ઉમેદવારે નિયત કરેલ શુલ્ક ચૂકવવાનું રહેશે. પ્રતિ કલાકના 50 લેખે 3 કલાકના 150 રૂપિયા ચૂકવવાના રહેશે.
દહિયાની સેવા લેનાર ઉમેદવારને વધારાનો 30 મિનિટનો સમય મળવાપાત્ર રહેશે. વિકલાંગોની રજૂઆત હતી કે તેઓની નાણાકીય સ્થિતિ સહર ન હોવાથી અને મોટાભાગના બીપીએલ હેઠળ આવતા હોવાથી સર્વે શિક્ષણ અધિકારીઓને લહિયાની વાડી તૈયાર કરતી વખતે આ બાબતે કાળજી લઈ સમાજસેવા કરવા માંગતા ઉમેદવારને પ્રાથમિકતા આપવા અને ગરીબી ઉમેદવારને શુલ્ક રહિત લહિયાની સેવા મળે તે જોવા જણાવવામાં આવે છે. 11મી યોજના ધોરણ 8-12ના વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્યાસમાં કન્સેશન. આ યોજનામાં વિદ્યાર્થીઓને નીચેના લાભો મળવાપાત્ર છે. નાપાસ થતા વિષયોમાં ઓછામાં ઓછા 20 ગુણ્યા પાસ કરવા, લેખિત કસોટીઓમાં 30 મિનિટનો વધુ સમય, ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષામાં રહેઠાણની નજીકનું કેન્દ્ર પસંદ કરવાની છૂટ, નકશાને ગ્રાફ દોરવાના હોય તેમાંથી મુક્તિ, આમ તેના ગુણ જે તે વિષયમાં રૂપાંતરિત કરવામાં આવે છે. 12મી યોજના શાળાઓની ઈ લર્નિંગ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સ્કૂલ બનાવવા બાબતનો રૂપિયા 450 લાખનો પ્રોજેક્ટ. વર્ગખંડમાં ઇન્ટરેક્ટિવ વાતાવરણ તૈયાર કરીને વિકલાંગ બાળકોને સંપૂર્ણ રીતે સ્વનિર્ભર બનાવવા માટે અને તેના વ્યક્તિત્વના સંપૂર્ણ ઘડતર માટે સ્માર્ટ શાળાઓ અગત્યનો ભાગ ભજવે છે. તે માટે ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ ઈ લર્નિંગ પ્રોજેક્ટ હેઠળ સમાજ સુરક્ષા ખાતાની 33 વિકલાંગ કલ્યાણની શાળાઓને સ્માર્ટ શાળા તરીકે તૈયાર કરવામાં આવશે. ઉક્ત વિચારણાને અંતે સમાજ સુરક્ષા ખાતાની વિકલાંગ કલ્યાણની યોજના હેઠળની 33 શાળાઓને સ્માર્ટ સ્કૂલ ઈ લર્નિંગ પ્રોજેક્ટ માટે શાળા દીઠ રૂપિયા 7.50 લાખ લેખે અનુદાન આપવા અંગેની, રૂપિયા 247.50 લાખની ઉપરોક્ત નવી બાબતોને નીચેની શરતોએ વહીવટી મંજૂરી આપવામાં આવી છે. પહેલી, આ અંગેનો ખર્ચ તારીખ 1-4-2012 પછી કરવાનો રહેશે અને જે તે વર્ષની બજેટ જોગવાઈ અને નાણાં વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે. બીજું, પ્રસ્તુત દરખાસ્ત સંદર્ભે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા જરૂરિયાત પ્રમાણે આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત બજેટ જોગવાઈ કરાવી લેવાની રહેશે. ત્રીજું, આ અંગેનો ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો વખતના લાગુ પડવા પડતા ઠરાવો, પરિપત્રો અને જોગવાઈઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનો રહેશે. થેન્ક યુ.